લાઈવ 24માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર સુમન રજાપતિ. નમસ્કાર દર્શક મિત્રો, ગણેશવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આજે ભાદ્રપદી અષ્ટમી, આઠમીનું શ્રાદ્ધ અને નક્ષત્ર છે આદ્રા, તેમજ ચંદ્રમા મિથુન રાશિમાં રહેશે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ ક છ ગ રાશિ અક્ષરો પર એટલે કે મિથુન રાશિ ઉપર રાખી શકાય. તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષીય ચર્ચા. સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક જૂના કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય, આનંદ ઉત્સાહ, ભાગ્ય સપોર્ટ કરતું લાગે અને ખાસ કરીને પારિવારિક કોઈ શુભ સમાચાર મળી શકે. તો આવો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝોમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જોવા જઈએ તો આવકનું પ્રમાણ સારું એવું મળતું લાગે, ધન ધાન્યની વૃદ્ધિ થાય અને વંશમાં કોઈ વૃદ્ધિ થાય, કોઈ સારા સમાચાર મળી શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ હેમ્રીમ હેમ સરસ્વતી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, ક્યાંક ને ક્યાંક આવકનું પ્રમાણ મળે, આનંદથી ઉત્સાહથી કાર્યમાં મન લાગતું લાગે તમારા અને સફળતાઓ સામે આવતી દેખાય. તો આજે તમારે હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આકસ્મિક ધન લાભ રહે, સામાજિક ક્ષેત્રમાં સફળતા મળતી જાય અને વેપારી વર્ગને ખુશી રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય રીમ ઓમ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને ધંધા રોજગારમાં સફળતા મળતી લાગે, કોઈ ઇન્ટરવ્યુ હોય તો એમાં સફળતા મળવાના ચાન્સ રહે, તેમજ આનંદથી ઉત્સાહથી તમારા ધંધા રોજગારમાં દિવસ પસાર થાય. ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આજના દિવસે કોઈને કોઈ ભાગ્ય યારી આપતું લાગે, પ્રગતિના દ્વાર ખુલતા લાગે, યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું. આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લેમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે આજના જ્યોતિષ્ય પર્વની અંદર મંગળ વિશે. તો મંગળ અને બુધ એ નજીકના ગ્રહો છે, મંગળ પછી બુધ જેને કહેવાય. તો બુધ જે છે બુદ્ધિનો ગ્રહ છે અને મંગળ જે છે જોમ જુસ્સાનો ગ્રહ છે. તો મંગળ દોષની ઘણીવાર ઘણા લોકો બહુ ચિંતા કરતા હોય છે, પરંતુ મંગળ જે છે એ મેષ અને વૃશ્ચિક રાશિમાં સ્વગ્રહી બને છે. મંગળ જે છે તે મેષ અને વૃશ્ચિક રાશિમાં સ્વગ્રહી બને છે, જ્યારે મંગળ કર્ક રાશિમાં નીચનો બને છે અને મકર રાશિમાં ઉચ્ચનો બને છે. તો મંગળ એટલે સાહસ, શક્તિ, પાવર, નાના ભાઈનું સ્વરૂપ, ડેરિંગ, ઋણ મુક્તિનો દાતા પણ મંગળ છે. તો જેને કહી શકાય કે કુંડળીની અંદર એક ચાર
સાત આઠ બારમા સ્થાનમાં જો મંગળ હોય તો મંગળ દોષ જણાય, પહેલી નજરે મંગળ દોષ છે અહીંયા. પરંતુ ઘણા બધા એના નિયમ એવા હોય છે કે અમુક સ્થાનની અંદર મંગળ બેઠો હોવા છતાંય, માનો કે આઠમા સ્થાનની અંદર મિથુન રાશિનો મંગળ હોય તો એ મંગળ દોષ લાગતો નથી. માનો કે ધન રાશિનો મંગળ હોય તો ધનુ રાશિનો મંગળ પણ દોષકારક રહેતો નથી. મંગળ સ્વગ્રહી થઈને બેઠો હોય કેન્દ્ર સ્થાનમાં તો રૂચક મહાપુરુષ નામનો રાજયોગ કરે છે તો એમાં પણ મંગળ દોષ લાગતો નથી. તો આ બધા બાબતો મંગળ દોષમાં ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. અને બીજી મહત્વની વસ્તુ કે મંગળ એટલે ધરતીપુત્ર છે. મંગળ એટલે ધરતીપુત્ર છે, મંગળ એટલે પાવર છે. તો વિવાહની અંદર મંગળનું મહત્વ વિશેષ છે. તો જે મંગળ દોષકારક હોય અને સામેની કુંડળીમાં એટલે કે પતિ પત્નીની બંનેની કુંડળીમાં એ રીતે જો મંગળનું સ્થાન હોય તો મંગળ દોષ લાગતો નથી, એટલે કે મંગળ દોષ હોવા છતાં એનો પરિહાર થઈ જાય છે. ઘણી વાર એવું થાય છે કે ઉંમર વધી ગઈ હોય, માનો કે 29 વર્ષ થયા હોય, 30 વર્ષ થયા હોય, 31-32, અત્યારે હાલ ઘણા બધા કેસ જોવા મળે છે કે ઘણી વ્યક્તિઓના લગ્ન 40-40 વર્ષે પણ નથી થયા હોતા એવા પણ કેસીસ છે. પણ જનરલી હાલની આ દેશકાળની પરિસ્થિતિ આધારે વિલંબ લગ્નોમાં આજના યંગસ્ટર્સ બહુ મોડેથી પણ લગ્ન કરતા હોય છે. તો 28 વર્ષની ઉંમર પછી મંગળ દોષ ડાઉન થઈ જાય છે. મંગળ દોષ હોય તો એ બહુ વાંધો આવતો નથી. એટલે મંગળની જે અવધિ છે 28 વર્ષની છે, તો એના કારણે 28 વર્ષ પછી એટલે કે 28 વર્ષની ઉંમર પછી કોઈ મંગળ વિશે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એક વસ્તુ નક્કી છે કે કુંડળી જ્યારે મેળાપક કરવામાં આવે ત્યારે ન માત્ર એના ગુણાંક જોવા પડે. ઘણી વાર શું થાય છે કે 36-32 મળે છે, કરી નાખો, યોગ્ય છે, નહીં. ગ્રહ મેળ પણ ખૂબ જરૂરી છે, પછી ગુણ મેળ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને મંગળ દોષના નિવારણ પણ થઈ શકે છે, પણ એ નિવારણ માટે તમારો મંગળ ક્યાં છે, કઈ રાશિમાં છે, કયા નક્ષત્રમાં છે એના ઉપર આધાર છે. નિવારણ એટલે કે 28 પહેલા લગ્ન જેના બી થાય છે એમાં મંગળ દોષની આ બાબતોને અચૂક જોવી પડે છે અને જોઈ અને એના રેમેડીઝ પણ કરવા પડતા હોય છે. તો આજના એપિસોડમાં મંગળ વિશે આટલું, અને એમાં ખાસ કરીને મંગળનો જે મંત્ર છે ઓમ અમંગારકાય નમઃ, બીજ મંત્ર છે ઓમ ભૂમિસુતાય નમઃ, અને વૈદિક મંત્ર છે ધરણીગરમ સંબોધમ વિદ્યુતકાંતિ સમપ્રભમ કુમાર શક્તિ હસ્તમ તમ મંગળમ પ્રણમામ્યામ. તો આ મંત્ર નો પણ જાપ કરી શકાય. તો આજના એપિસોડમાં આટલું. વાત કરીએ હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને નવીન તકો મળતી લાગે અને ભાગ્ય તમને વિશેષ પ્રમાણમાં સાથ આપતું લાગે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીયાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને જોવા જઈએ તો જૂની ઉઘરાણી મળતી લાગે, નવીન ગુણ જ્ઞાનમાં રૂચિ વધે, ખાસ કરીને હરસ મસા જેવા દર્દો હોય તો સાચવી રહેવું જરૂરી રહે, કાળજી લેવી. અને આજના દિવસે ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે
ધનુરાશિ, ધનુરાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, પતિ પત્નીમાં પ્રેમાલાપ વધે, આવકનું પ્રમાણ વધે અને જાહેર જીવનમાં માન સન્માન મળતું જાય. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિ, મકર રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ ઢીધાભરી સ્થિતિ રહે તો ભાઈ આરોગ્યની કાળજી લેવી જરૂરી ગણાય. ગેસ, એસિડિટી, પેટના દર્દો અને શિરદર્દોથી સંભાળવું પડે. તો આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ, કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જાહેર જીવનમાં માન સન્માન મળતું લાગે, ક્યાંક ને ક્યાંક કોઈ આવકનું પ્રમાણ વધે, સંતાનોના કાર્યોમાં પ્રશ્નો ક્યાંક ઉકલતા લાગે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિ, મીન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને સુખ સાધનોની વૃદ્ધિ થતી લાગે, ઘરમાં કોઈ નવીન ચીજ વસ્તુ આવી શકે અને કર્મક્ષેત્ર પણ મજબૂત થતું લાગે અને ખાસ કરીને વાહનના પ્રશ્નમાં આગળ વધતા લાગો. કોઈ નવી ગાડી લાવવાનું વિચારતા હોય તો એ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લેમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વિજય મુહૂર્ત, વિજય મુહૂર્તમાં આજના દિવસે 12 ને 29 ને 12 ને 57 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રાહ જાળવું છું. નમસ્કાર દર્શક મિત્રો.